મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 2.2ના છેલ્લા દાખલા વિશે અહીંયા ચર્ચા કરીશું, જે તમને ટૂંકો દાખલા સ્વરૂપે આપેલો છે. તો એ દાખલામાં તમે જોઈ શકો છો અહીંયા કે તમને ગુજરાતીમાં વર્ડ્સ લખેલા છે અને ગુજરાતીમાં એ વર્ડ્સની જે તે માહિતી આપી છે એ આપી છે. એને એક્ઝેક્ટલી પહેલાં તો કહેવાય શું એ આપણને ખબર પડવી જોઈએ. તો મધ્યક, મધ્યક એટલે આપણો એક્સનો હોય તો એને એક્સ બાર કહેવાય, વાયનો હોય તો એને વાય બાર કહેવાય, બરોબર છે. પછી મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. વિચલનો, મધ્યકમાંથી લીધેલું વિચલન એટલે એક્સનું હોય તો એક્સ માઇનસ એક્સ બાર, વાયનું હોય તો વાય માઇનસ વાય બાર, અને એના વર્ગોનો સરવાળો એટલે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર વાય માઇનસ વાય બાર ઓલ સ્ક્વેર, બરોબર છે. નીચે આપેલું છે આપણને કે મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો. એટલે કે આપણને જે મધ્યકમાંથી બે વિચલનો આપણે મેળવીએ છીએ, એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર, એ બંનેનો ગુણાકાર એટલે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, એનો સરવાળો. એટલે એને શું કહેવાય? સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર. ચલો, આટલી વિગતો આપણને આપી દીધી છે. તો આવો દાખલો આપણે અગાઉ કોષ્ટકમાં કરતા હતા, કે આ બધી કિંમતો આપણે કોષ્ટકની ગણતરી દ્વારા મેળવતા હતા, બરાબર છે. તો આ કોષ્ટકની ગણતરી દ્વારા જે કિંમતો મેળવતા હતા એ કિંમતો આપણને અહીંયા બેઠી આપી દીધી છે. તો આવો દાખલો આપણે છેલ્લા વિડીયોમાં સ્વાધ્યાય 2.2ના 14મા દાખલામાં પહેલો દાખલો હતો આપણો. 14મા દાખલામાં બે અલગ અલગ દાખલા હતા, પહેલો દાખલો આપણે આ મેથડે કરેલો હતો. હવે આની મેથડનો આપણે સૂત્રનો ઉપયોગ કરશું. આમાં આપણે મધ્યક શોધવાનો છે, આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર બીજા વર્ગુણમાં સિગ્મા વાય માઇનસ વાય બાર ઓલ સ્ક્વેર, બરાબર છે. તો હવે આપણે અહીંયા જે તે કિંમતો માગી છે એ કિંમતોનો આપણે ઉપયોગ કરીશું. અહીંયા આપણને એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર કેટલું આપેલું છે? તો કે ભાઈ માઇનસ 545. તો માઇનસ 545 છેદમાં વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ બાર ઓલ સ્ક્વેર 920, બીજા વર્ગમૂળમાં વાય માઇનસ વાય બાર ઓલ સ્ક્વેર 1050. હવે આપણે અહીંયા જે છે એ સાદરૂપ ડાયરેક્ટ આપવાનું છે. આપણે માઇનસ 545 છેદમાં બંનેનો ગુણાકાર કરીશું વર્ગમૂળનો, 96,000 એટલે કે 966,000 આપણે આનો કિંમત આવી. હવે આનું વર્ગમૂળ આપણે કાઢીશું તો માઇનસ 545ના છેદમાં 982.85. ઓકે, તો હવે આનો ભાગાકાર આપણે કરીશું માઇનસ 0.5 એટલે અથવા તો 50, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ હતો આપણો 2 માર્ક્સનો ટૂંકો દાખલો. જોતા આપણને એવું લાગે કે ઓ આ દાખલો કેટલો અઘરો લાગશે, પરંતુ જો ગણવાની કોશિશ કરીએ તો એકદમ સરળ દાખલો છે, બરાબર છે. તો આ દાખલામાં તમને કંઈ ન સમજાય હોય તો જરૂરથી અમને જણાવજો, બરાબર છે. ઓકે, ધન્યવાદ.